અથવા એ પતિ એ પતિ છે, પતિનો તિરસ્કાર કોઈ દિવસે પતિએ કરવો, પત્નીએ કરવો નહીં, અને એ જ પતિએ બી કોઈ દિવસ પત્નીનો તિરસ્કાર નહીં કરવાનો. કારણ કે આ પ્રારબ્ધથી આપણે બધા મેળવેલા છે, એ પ્રારબ્ધથી જ આપણે છૂટું બી પડવાનું છે, બરાબર. કારણ કે એના કોઈક ઋણ બાકી હશે પૂર્વજન્મ, કે પ્રારબ્ધ તો જ આવેલા છે ભેગા મળીને, એમને એમ કોઈ આવતો નથી. આપણું બી પ્રારબ્ધ હશે કોઈક સમય મળવાનું, તો આજે મળી ગયા છે. 12 વાગ્યા પછી આપણું પ્રારબ્ધ પૂરું થઈ જશે, પોતપોતાના ઘરે જાય, બરાબર. પછી પોતપોતાના ઘરે જઈએ છીએ, કોઈ તો કદાચ ઘરે બી નહીં પહોંચે, કદાચ અસલી ઘર ટેન્શન નહીં લેતા. કે જીતુભાઈ આવે તો ખાલી મોત ની ને મૃત્યુ ની જ વાત કરે, બરાબર. કારણ કે આપણને બધાનો બીક નથી, પણ એક જ વસ્તુનો બીક છે, હું મરી જવા તો, હું મરી જવા તો, હું મરી જવા તો, હું મરી જવા તો. આ તામ્ર ધ્વજ પાસેથી પ્રેરણા લેવાનું છે મારા ભાઈ, આના પરથી, કે પોતે એમ પોતાને મારવા હારું તૈયાર થઈ ગયો, અને વાઘને પોતાનો શિખર આપવા તૈયાર થઈ ગયો. એટલું યાદ રાખજો, ગમે એટલે પર્વતના ટોચ પર હશે, ગમે એટલા તમે કોઈ ખીણમાં છુપાયેલા હશે, મૃત્યુ કોઈને છોડવાનો નથી. સૂર્ય ઊંઘે છે અને હાથમાં છે ફૂલ ખીલા, ને કરમાય છે, જેનું જીવન છે એનું મૃત્યુ છે. આજે ને કાલે હર કોઈ જવાનો છે, કોઈ કાયમ રહેવાનો નથી. આયા સો જાયગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડચડે કોઈ બાંધે જંજીર. તમને વારે વારે એક વાક્ય કહું છું મારા ભાઈ, દરેક જગ્યાએ કેવું છું અને કહેતો રહીશ, કેટલું જીવા એનું મહત્વ નથી, પણ કેવું જીવા એનું મહત્વ છે. જીવવા માટે 100 વર્ષ જરૂરી નહીં મળે, એક દિવસ એવું કામ કરીને જાઓ કે લોકો તમને 100 વર્ષ સુધી યાદ કરે, એનું નામ જીવન. બાકી ખાના પીના સોજાના પશુ સમાના મારા ભાઈ, આ તો છે ઠીક. એટલે કહેવાનો અર્થ એ જ છે કે આપણા જે મનુષ્ય દેહ મળ્યો છે દેવ કરતા દુર્લભ છે, એનું જે ખરેખર એ જ મનુષ્ય દેહને જે સત્કર્મમાં લગાવી દીધો અને સદગુરુના શરીરના સાનિધ્યમાં લગાવી દીધું ને, તો પછી જો આનંદ હિ આનંદ, તમને દુનિયાના કોઈ બી સંસારના કોઈ બી સાધનમાં જે સુખ નહીં મળશે, એટલું સુખ આ સદગુરુના સાનિધ્યમાં મળે ને મળે જ. આજે આ વાણી તમે જે સાંભળી રહેલા છે ને, તો મને આ બોલતા નહીં આવડતું હતું, જરા બી ને કેવું બોલવાનું કેવું હોને જરા બી નહીં આવડે. ગુરુજીને કીધું, હું કઈ જાણતો નથી, હું બોલવાનું બી જાણતો નથી, પણ જેવો છો તેવો તારા સત્સંગમાં આવ્યો છે, તારા સાનિધ્યમાં આવ્યો છું. હવે તું તારે તો બી તું જ, અને મારે તો બી તું જ. એક વાર હૃદયના શુદ્ધ ભાવથી સમર્પણ થઈ જાવ મારા ભાઈ, પછી જાઉં કે કેવો આનંદ આવે છે. અત્યારે મારી સ્થિતિ એવી છે, વારે વારે તમને કહું કે બહારની સુવિધા બહુ જ ઓછી છે, પણ સદગુરુનું જ્ઞાન મળી ગયું છે ને, નિરંતર એનું ચિંતન અને સ્મરણમાં રહું છું, બરાબર. તો એ સ્મરણ મને સુખને આપી રહેલું છે મારા ભાઈ, કારણ કે આ મારી જે ટીમ ફરી રહેલી છે ને મારા ભાઈ, એ ટીમ વાળાને બી ખબર છે કે કેવી રીતે એ રહે છે, બરાબર. તો એ લોકો રહે છે ને, તો એ લોકો પાસે દયા જાણીને કોઈ એમ કે ચોખા આપી જાય, કોઈ ભાત આપી જાય, તો કોઈ રીંગણા આપી જાય, કોઈ બટાકા આપી જાય. જીતુભાઈ તારી પરિસ્થિતિ બહુ ખરાબ, આ ખા. મેં કે મારા ગુરુજી કોઈ કૃપાનો કોઈ પાર નથી, તમે મને ભૂખો રહેવા દેતા. હવે તમને એવું થતું હશે કે આટલી બધી પરિસ્થિતિ વીક હશે, બરાબર. પરિસ્થિતિ વીક નથી, જે હાલમાં રાખે એમાં મસ્ત રહેવાનું મારા ભાઈ. મુજે મેરી મસ્તી કહા લેકે આહી, બરાબર. કારણ કે કોઈ દિવસ બી એવું ભગવાનને ફરિયાદ નહીં કરવાનું કે મને આવી રીતે કેમ રાખે, જે રીતે આ તામ્ર ધ્વજે ફરિયાદ નહીં કરી. આ કથા તો વિરામ તરફ જઈ રહેલો છે, સાંભળજો. કે આ બાજુ શું થયો કે તામ્ર ધ્વજ ત્યાં આવ્યો છે, અને શું કહે કે એની માં અને એ બાજુ મૂળધ્વજ રાજા, આ બાજુ પેલા બે બ્રાહ્મણ, અને પાછળ ઉભો છે પેલો વાઘ ભૂખનો, બરાબર. હવે આવે તો હવે ખાઈ જામ, પરિસ્થિતિ એટલી બધી વિકટ પરિસ્થિતિ હતી. પણ એ બ્રાહ્મણોએ જ્યારે મૂળધ્વજ રાજાને કીધું કે જ્યારે આ તમારા બાળકને અમારા વાઘનું ભોજન બનાવો ને, તે સમય તમારા આંખમાંથી એક બી આંસુ નીકળવો જોઈએ નહીં, અને એક બી આંસુ નીકળ્યો તો અમારો આ વાઘ ખાતો નથી, અને આ બાળકને એમને એમ નથી આપવાનો, તમારે એ નાના નાના કટકા પાડવાના છે. કેમ કે અમારો જે વાઘ છે એને મોઢામાં દાંત મળે નહીં, અને દાંત મળે નહીં એટલે તમે જ તમારા છોકરાને આરા વડે કાપવું પડશે. સાના વડે? આરા વડે. અને એવી રીતે નાના નાના ટુકડા કરજો કે અમારા વાઘને સારી રીતે ખાઈ શકે અને એને પચી શકે, એ તો તકલીફમાં આવવું જોઈએ નહીં. જો આવું જ નહીં કરશો તો પછી અમે અહીંયાથી નીકળી જઈશું. ત્યારે મૃદ્ધ્વજ રાજા કહે, અતિથિ ઘરે આવે અને ભોજન લીધા વગર જાય તો અમારા ક્ષત્રિયનો ધર્મ જાય નહીં. અમારા શરણે આવ્યા છે અતિથિ દેવો ભવ, તમે જે એમને જશો તો અમારો ધર્મ લાજે. અને તે સમયે એમની પત્નીને કીધું, આરા લાવ, આરા લાવ્યો. અને તે સમયે મૃદ્ધ્વજ રાજા એમ એમની પત્ની આ ને વચ્ચે તામ્ર ધ્વજ દીકરાને બેસાડ્યો છે, અને જ્યારે ખરેખર એને આરવા એટલે કાપવા જાય
અને તે સમયે એ તામ્રધ્વજે શું કીધું, મારી માં મારા પિતાજી ખાલી બે મિનિટ રોકાઈ જાઓ, હું તરત જ આવું. અને તરત જ ગયો અને ઘરમાંથી કપાસ કાઢી લાવ્યો, કપાસ રૂ કાઢી લાવ્યો અને પોતાના પિતાજી અને માતાજી કાનમાં મૂકી દીધા. તો કહે આ કેમ, ત્યારે તામ્રધ્વજ કહે કે હે મારી માં, હે મારા પિતાજી, કે તમે મને જ્યારે કાપો ને મારામાંથી જ્યારે ચીસ નીકળશે ને તો એ તમને સંભળાશે, તો તમે નિરાશ થશો, એના કરતાં તમારા કાન જ બંધ કરી દેવ ને તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં. તમે સારી રીતે મને કાપીને સારી રીતે વાગના આપી દેશો તો આપણો ધર્મ હચવાઈ જશે. કેટલી કપરી પરિસ્થિતિ તમે વિચાર તો કરો, પોતાના પુત્ર તે બી લાંબા સમય પછી થયેલા, બહુ લાંબો સમય વૃદ્ધાવસ્થાના અંદર એકનો એક છોકરો, અને એને કાપવાનો હોય અને બીજાને ભોજન આપવાનું હોય, કોઈની હિંમત ચાલે? આમાંથી ચાલે? કોઈને કોઈ નહીં ચાલે. કેવી કપરી પરિસ્થિતિ! હવે શું થયું છે તા, કે એ જ કાનમાં જ્યારે ખરેખર રૂ મૂકી દીધો, કપાસ મૂકી દીધો, અને જ્યારે આરો કાપે અને એ જ બ્રાહ્મણો કહે એક બી આંસુ પડવું જોઈએ નહીં, અને કેવી સ્થિતિ થઈ. અને જ્યારે કાપવા લાગ્યા, અહીંયાથી કાપ્યો તો બે આંખ લઈ, અને લોહીની જે પિચકારી જે બધું ઉડે ને બધું, એની માના આંખ પર ગઈ, એના પિતાજીના આંખ પર ગઈ, ત્યાં તો એકદમ લોહી તો બધું આમ વહેવા લાગ્યો, છતાં પણ એક બી આંસુ પાડ્યો નહીં. અને જ્યારે બે જ્યારે ટુકડા થઈ ગયા, તો એક ટુકડો જ્યારે વાઘને આપ્યો, વાઘ ખાઈ ગયો, અને એક ટુકડો આ બાજુ, તો એની માના આંખમાંથી આંસુ આવી ગયા, એક આંખમાંથી આંસુ આવી ગયા. ત્યારે એ બ્રાહ્મણો કહે કે તમે રૈડા છો, તમારી આંખમાંથી આંસુ આવ્યા છે, એટલે અમે આ ભોજન અમારા વાઘને આપવાના નથી. બરાબર, અડધું ખાઈ ગયેલો હતો પણ અડધો હતો, એટલે આ ભોજન અમે આપવાના નથી. ત્યારે એની મા એમ કહે કે મારા પુત્રનું કેટલું સારું કે અડધું શરીર ખરેખર વાઘ ખાઈ ગયો, એનો ધર્મ તો સાચો, પણ અડધા શરીર શું એવા કર્મ કરેલા કે અડધું શરીર બી એ વાઘ કેમ ને ખાઈ ગયો, એટલા માટે લઈડું રૈડે છે. કેમ કે મારા પુત્રનું અડધું શરીર બી આ વાઘ ખાઈ જતે તો મારા પુત્રનું નામ અમર થઈ જશે, મને એટલા માટે આંસુ પડ્યા છે. અને તે સમયે એ જ મૃદ્વજ રાજાનો પુત્ર એકદમ સાદી ભાષામાં કે મરી ગયો, સ્થિતિ એટલી ગંભીર થઈ. અને તે બાજુ પેલા બ્રાહ્મણો હસે છે, કૃષ્ણ ભગવાન અર્જુન બ્રાહ્મણના વેશમાં હસે છે, કે તું એકદમ તાળીઓ પાડી કે ધન્ય છે મૃદ્વજ રાજા, તમારા ધર્મ અને તમારા ધર્મથી તમે પીછે હટ નીકળી, આજે તમારા પુત્રને કે ખરેખર અમારા વાઘને ખવડાવી દીધો, તમારા ધર્મની જય હો જય હો જય હો એમ કીધું. અને પછી કહી કે ચાલ અત્યારે અમને ભૂખ લાગી છે, અમને ખાવાનું. શું કીધું? અત્યારે અમને ભૂખ લાગી છે, પહેલે ખવડાવ ત્યારે ખાધેલું નહીં, અત્યારે કંઈક અત્યારે મને ભૂખ લાગી છે. અને તે સમય જ્યારે એને ખાવાનું પીરસવામાં આવ્યું, અને પીરસતા પછી એક કોલી જ્યારે મોઢામાં નાખીને પછી એને ડીશ સરકાવી દીધી, અને બ્રાહ્મણો કહે કે સાંભળ મૃદ્વજ રાજા, ને સાંભળ મૃદ્વજ રાજાની પત્ની, તમે કે અમે તમારા ઘરનું ભોજન કરવાના નથી. ત્યારે મૃદ્વજ રાજા કહે કે એવું કેમ, કે અમારે ત્યાંથી ભૂખા જશો તો અમને તકલીફ થઈ જશે, અમારો ધર્મ નષ્ટ થઈ જશે. તે સમય બ્રાહ્મણો કહે કે જે ઘરે પોતાના બાળકને જે ખરેખર મારી નાખતો હોય કે એને આરાવરે કાપી નાખ્યો હોય, એ ઘરનું અમે ભોજન કરતા નથી. તમે બાળ હત્યારા છો ને, એ હત્યારાના ઘરે અમે કોઈ દિવસ ભોજન કરતા નથી. મૃદ્વજ રાજા કહે હે મારા ભગવાન, તમે પતિતને પણ પાવન કરનારો છો, નોધાણાના આધાર છો, કૃપા સિંધુ છો, અને ખરેખર જે કોઈ સાનિધ્યમાં જે જે કઈ ભાવના લઈને આવે એ ભાવના પરિપૂર્ણ કરવા તમે સમર્થ છો. હે મારા ભગવાન, એ વાત કઈ કસોટી આ માટે અમે પાર કરી રહેલા છે, અમને એ ખબર પડતી નથી કે હવે શું કહ્યું. આ બ્રાહ્મણ દેવતા જે અહીંયા ખરેખર ભૂખા જશે તો અમારો ધર્મ એકદમ નષ્ટ થઈ જશે, અમારી લાજ જશે. તો હે મારા ભગવાન, આજ સુધીમાં પૂર્વ જન્મના અંદર કંઈ પુણ્ય કર્યા હોય, આ જન્મના અંદર જે કંઈ જપ તપ વ્રત કંઈ જે કંઈ દાન કર્યું હોય, જે કંઈ સેવા કરી હોય, તો એને ધ્યાનમાં લઈને હે મારા ભગવાન ને હે મારા પુત્ર તામ્રધ્વજ, તે તમે મરીને પિતાનો ધર્મ સાચવ્યો, તો એટલું જ કહું કે તમે પાછો જીવન દાન થાવ અને પાછો પિતાનો ધર્મ તમે સાચવો. આટલું જ કીધું એટલે પોતાનો પુત્ર તન સજીવન થઈ ગયો મારા ભાઈ. અને તે જ સમયે એ બ્રાહ્મણ કહે અત્યારે જમી લો, તમે અત્યારે તમે જમી લો. અને જ્યારે જમવા જાય અને પોતાના પુત્રને પાસે આવતો જોઈ, તો બે જ મૃદ્વજ રાજા તામ્રધ્વજને જ્યારે ભેટે છે, મંદા એકદમ ભેટી પડ્યો, આલિંગન કર્યું અને એકદમ ખુશાલી આવી ગઈ. અને જ્યારે પાછળ ફરીને જોઈ તો કોઈ વાઘ નહીં મળે ને કોઈ બ્રાહ્મણ મળે નહીં. અને પાછળ જોયું તો ચતુર્ભુજ ધારણ કરીને, શંખ ચક્ર પદ્મ ધારણ કરીને પોતે વિષ્ણુ ભગવાન ઊભા હતા, પોતે ઊભા હતા. અને ભગવાન કહે ધન્ય છે તમારી પરિહિતની ભાવના, ને ધન્ય છે તમે કસોટીમાંથી પાર થયા. અને આ બાજુ અર્જુન રડે છે કે ખરેખર દાનેશ્વરી હોય તો આ મૃદ્વજ રાજા
ભૂતોના ભવિષ્ય છે, ની ભૂતકાળમાં અને ની ભવિષ્ય કાળમાં તમારા જેવો કોઈ રાજા થશે ને કોઈ થવાનો નથી. તો તે જ રીતે મારા ભાઈ આટલી બધી કપરી પરિસ્થિતિના અંદર બી જે મૃતધ્વજ રાજાએ પોતાનો ધર્મ સાચવ્યો હોય અને એમના પુત્ર જે તામ્રધ્વજે એમનો ધર્મ સાચવ્યો હોય અને એમની પત્ની અને જે તામ્રધ્વજની જે માતાએ જે ખરેખર સહન શક્તિ બતાવીને પોતાના પતિને ખરેખર સાથ આપ્યો હોય, સહકાર આપ્યો, તો તે જ રીતે આપણે બી સાધકો છે મારા ભાઈ આવી કપરી પરિસ્થિતિના 9 તારીખે જે આવજો આવજો ને આવજો. બાપુને આપણે સાથ આપવાનો છે મારા ભાઈ, સાથ આપવાનો છે. કેમ કે બાપુને સાથની કોઈની જરૂર નથી, એટલે ગુણાતીત અવસ્થામાં છે, પણ આપણને ખબર છે કે આપણે કેટલા સહકાર આપીએ છે મારા ભાઈ, કસોટીએ છે. અને કસોટીમાંથી પાર થજો, પછી જોજો કેવો આનંદ આવે. ને આનંદ આવશે ને તો એક દિવસ તમે કહો ને કે સોનાનો સૂરજ ઊંઘ્યો. સબરીબાઈના ઘરે સોનાનો સૂરજ ઊંઘેલો. સબરીબાઈએ મંતંગ ઋષિએ કીધેલું કે મેં તો મારા રામને ભગવાનને જોયા નથી, તારી સાધનાથી તારી ભક્તિથી મારું મને એટલું બધું હૃદય પુલકિત થયું છે ને, એક દિવસ 14 બ્રહ્માંડનો માલિક તને સોતો સોતો તારી ઝૂંપડીએ આવશે આવશે ને આવશે. અને એ જ સબરીબાઈ મંતંગ ઋષિના વચન પ્રમાણે જ્યારે એ જ ભગવાન રામના રાહ જોઈ, કેટલી રાહ જોઈ, રાહ જોઈ જોઈ જોઈને રોમ રોમમાં રામ પ્રગટ થઈ ગયો ને, એક દિવસ સોનાનો સૂરજ આવ્યો ઊંઘો અને સામેથી રામ આવતા દેખાયા. ને અહીંયા કહે સબરી બેઠી વનમાં પુકારે રામ નામ, આપણે બી સદગુરુને પુકારવાના છે. સબરી બેઠી વનમાં પુકારે રામ નામ, સબરી બેઠી વનમાં પુકારે રામ નામ, સબરી બેઠી વનમાં પુકારે રામ નામ, સબરી બેઠી વનમાં પુકારે રામ નામ. ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ક્યારે આવે રામ મારો, ક્યારે આવે રામ, ત્યારે આવે રામ મારો, ત્યારે આવે રામ, એક દિવસ
સોનાર સૂરજ ઉગ્યો હે સબરે નગરે રામજી પધાર્યા સબરે નગરે રામજી પધાર્યા સબરે નગરે રામજી પધાર્યા સબરે નગરે રામજી પધાર્યા ધન્ય તારી ભક્તે એમ કહી ગયા રામ ધન્ય તારી ભક્તે કહી ગયા રામ ધન્ય તારી ભક્તે ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ ભગવાન રામ દેખાવા લઈ ગયા સમજીભાઈ શું કહે ખબર મેરે છોપડી કે ભાગ આજ ખુલ જાય કે રામ આય કે મેરી છોપડી કે ભાગ આજ ખુલ જાય કે રામ આય કે મેરી છોપડી કે ભાગ આજ ખુલ જાય કે રામ આય કે મેરી છોપડી કે ભાગ ખુલ જાય કે રામ આય કે ભૂલ જાયગે રામ આયગે મેરી કુટિયા કે ભાગ ભૂલ જાયગે રામ આયગે મેરી ઝોપડી કે ભાગ ભૂલ જાયગે રામ આયગે મેરી કુટિયા કે ભાગ ભૂલ જાયગે રામ આયગે રામ આયગે તો અંગના સજાવગે રામ આયગે તો અંગના સજાવગે રામ સજાવગે રામ આયગે તો સજાવગે દેવ ચલા કે દિવાલે મનાવગે દેવ ચલા કે દિવાલે મનાવગે મેરે જન્મ કે બાબા જ કટ જાયગે રામ આયગે મેરે જન્મ કે બાબા કટ જાયગે રામ આયગે મેરે જન્મ કે બાબા જ કટ જાયગે રામ આયગે રામ આયગે આયગે 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 રામ આયગે મેરી ઝોપડી કે ભાગ આજ ભૂલ જાયગે રામ આયગે મેરી ઝોપડી કે ભાગ આજ ભૂલ જાયગે રામ આયગે ભૂલ જાયગે રામ આયગે મેરે ઝોપડી કે ભાગ ભૂલ જાયગે રામ આયગે મેરી ઝોપડી કે ભાગ ભૂલ જાયગે રામ આયગે મેરે ઝોપડી કે ભાગ ભૂલ જાયગે રામ આયગે કિશન સાહે ગુરુદેવ કાજ રક્ષી કર તો દેખો જરાફી કર તો દેખો કિશન સાઈ ગુરુદેવ કર તો દેખો જરાફી કર તો દેખો કર તો દેખો જરાફી કર તો દેખો દેવકા જરાફી કર તો દેખો જરાફી કર તો દેખો કિશન સાઈ ગુરુદેવકા જરાફી કર તો દેખો કિશન સાઈ ગુરુદેવકા જરાફી કર તો દેખો સબરીન પિયા ઉર મીરાબાઈ ને પિયા સબરીન પિયા ઉર
मेरा बहन पिया सबरे ने पिया और मेरा बहन पिया सबरे ने पिया और मेरा बहन पिया जीवक बना है सीता राम काज रवि कर तो देखो जीवक बना है શ્રદ્ધા હશે તો એટલે કહે કે તમે તો મારું તો નહીં નામ માનો તો મહાન ભક્તો નું તો માનો ને તો શું કહે મારે ના માનો તો પેલા નરસૈયા ને પૂછજો મારે ના માનો તો યાને પૂછજો મારો ના માનો તો તમે નરસૈયાને પૂછજો મારો ના માનો તો તમે નરસૈયાને પૂછજો કરતાલ માટે વાદા દે દીધા નંદલાલા દે 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 નંદલાલા દે મોરલીવાલા ભગતો એ મેં 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 ભગતો એ મે
Thank you.